અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી મધ્ય સ્કૂલમાં ધોરણ 7માં ભણતી 7 વિદ્યાર્થીઓને શાળાની બે શિક્ષિકાઓ દ્વારા માર મારતા વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો કર્યો હતો. મોડાસાની મધ્ય હાઈસ્કૂલમાં ધોરણ 7માં ભણતી 7 વિદ્યાર્થીઓને ગુરુવારના રોજ શાળાની બે શિક્ષિકાઓ દ્વારા પ્રવાસમાં થયેલી ટિપ્પણીની દાજ રાખીને બાળકીઓને સાથળોના ભાગે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને ઘરે કોઈને કહેશો તો શાળામાંથી ગાડી મૂકવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના શાળાના અન્ય 5 શિક્ષકો મુખ પ્રેક્ષક બની જોઈ રહ્યા હતા ત્યારે આ સમગ્ર બાબતે વિદ્યાર્થીનીઓએ વાલીઓને ઘરે જઈને જાણ કરતા આજે વાલીઓએ સ્કૂલમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને આ શિક્ષકોને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. અમારે એક પ્રવાસની ઘટનાની વાત ચાલતી હતી. અમારે 7 બની છોકરીઓની છોકરીઓમાં તો મેડમે અમને કોઈ કારણ વગર મારી હતી. કારણ વગર અમને ધમકી આપી હતી કે તમે 8માં તો તમારી આંગળીઓ પણ નચાવીશ અને તમારા પેરેન્ટ્સને કહેશો તો તમારી LC આપી દઈશ અને તમારું ચામડું ઉધરી લઈશ એમ ધમકી આપી હતી. મારી બેબી 7માં ધોરણમાં પડે છે, રૂસાની ફ્રોલિયા. એને જ્યારે ગુરુવારે માર પડ્યો ત્યારે મને અમને ઘરે આવીને કીધું નહીં. એને મને થર્ડ પાર્ટી આવીને કીધું તમારી બેબીને આજે સ્કૂલમાં માર પડ્યો છે. કંઈ મને ખબર નથી. કાલે મારી સ્કૂલમાં મને ફોન આવ્યો કે તમારી બેબીને માર્યો છે, તમે અહીંયા આવો. હું ત્યાં ગયો અને જો મને બેબીને બતાવ્યું કે પપ્પાને મને એને અહીં મારી છે અને સ્મિતાબેન, સાઈનબેન એ બધાએ મને મારી અને એવી ધમકી આપી કે જો તમે પ્રમુખને કે બીજા કોઈને કે ઘરે કહશો તો અમે તમને અહીંયાથી LC આપી દેશું અને એવું કહીશું કે તમને બીજી સ્કૂલમાં પણ તમને મૂકે બેસાડે નહીં. મારી માંગણી છે કે સસ્પેન્ડ થાય જે જે દેખી રહ્યા છે શિક્ષિકાઓ અને જે મારા જે છોકરાઓને બીજી વખત આવું બનાવ ના બને એવી મારી માંગણી છે અને આ બધાને સસ્પેન્ડ કરે. મારે એ માર્યો કે છોકરાઓ કંઈ પ્રવાસમાં ગયા હતા, કંઈ જોયું હશે તો બેને એમ કીધું, અંદર અંદર વાતો કરતા કે બેન કેવા ફરતા હતા ભરૂચીની અંદર, બેન સાંભળી ગયા હતા એને મારી અને એવી મારી એટલે સીસી કેમેરાની બહાર લઈને મારી અને બીજા જોઈ રહ્યા હતા બધા શિક્ષકો ત્યાંથી જોઈ રહ્યા હતા. આ સમગ્ર મામલે વાલીઓ દ્વારા જે શિક્ષિકાઓ દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો અને જે શિક્ષકો આ સમગ્ર ઘટનાનો તમાશો જોઈ રહ્યા હતા તે તમામને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી, જેને લઈને ટ્રસ્ટી મંડળ દ્વારા શાળાના આચાર્ય અને અન્ય 2 શિક્ષકો તેમજ 4 શિક્ષિકાઓ સહિત કુલ 7 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તપાસ એ કરી કે ભાઈ તાત્કાલિક અધ્યક્ષ શિક્ષકોને સસ્પેન્ડ કર્યા. અમારા ટ્રસ્ટી મંડળ બી હતું, ઉપપ્રમુખ સાહેબ હતા, MD હતા અને જોઈન્ટ સેક્રેટરી હતા, સાથે 7 જણાને સસ્પેન્ડ કરી દીધા હતા. આગામી તો કોઈ આ તો આ શું છે, પ્રાથમિક શિક્ષણ છે, આ કોઈ ગવર્મેન્ટના ટીચર નથી. તો આગામી આપણે કાર્યવાહી કરવી પડે. પ્રાથમિકના એવું હોય છે કે લીધા અમને સસ્પેન્ડ કરી કરીશ. હવે એ તો પનિશ કર્યા હતા એ લોકોએ કે હવે શું ખબર કે એ લોકોએ કંઈક તોફાન કર્યું હતું કે અંદર અંદર માથાકૂટ કરતા હતા એટલા માટે કંઈક મારે હાથે શિક્ષકે એ શિક્ષકે બી સસ્પેન્ડ કર્યા, એ જોવાવાળાને બી સસ્પેન્ડ કરી દીધા. મેં આજની બની હતી નિશાળો બને બી નહીં, કેમ કે આ તો શું છે વાલીઓની કમ્પ્લેન હતી કે ભાઈ છોકરાઓને માર્યા છે એટલે આયા હતા બધા વાલીઓની સાથે. હું આવ્યો અને મેનેજમેન્ટ જોડે ચર્ચા કરી અને મેનેજમેન્ટ બહુ સારું છે, અમારી એમને માંગણી મંજૂરે કરી છે. જે 7 શિક્ષકોએ આ જે કાંડ કર્યું આખું એના સાથે 7 શિક્ષકોને મેનેજમેન્ટે સસ્પેન્ડ કરી દીધા છે એટલે અમને સંતોષ છે. મને 2 મહિનો માર મારવામાં હતી અને બાકીને ઉભા રહીને જોઈ રહ્યા હતા એટલે જોયું એ ગુનો છે. એટલે અમે બધાની માંગણી કરી હતી કે આ બધાને સસ્પેન્ડ કરવા જોઈએ, એમણે કોઈ વિરોધ કર્યો ના એટલે બધાને સસ્પેન્ડ કરવા જોઈએ તો સસ્પેન્ડ મેનેજમેન્ટે કરી દીધા છે એટલે અમારી માંગણી સંતોષાઈ ગઈ. સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અરવલ્લી.